આખા વર્ષથી બેટા મહેનત કરતા હોઈએ અને ફાઇનલી એ દિવસ આવી જાય તો થોડીક તો ગભરાહટ થાય તમને બધાને ખબર હશે હું વાત કરી રહ્યો છું આજની તમારી એક્ઝામની ચાર મિનિટ હું તમારી લઈ સેનથી વધારે મારે મિનિટ લેવી નથી કંઈ મોટું એવું તીર મારે મારી નથી દેવાનું કેમ કે મહેનત તમે કરીશ આજે લડાઈ પણ તમે લડવાના છો અમે તો તમારી સાથે લઈને કૃષ્ણ ભગવાન બનીને સપોર્ટ કર્યો છે તો બે ચાર આજની વાતો મારે તમને કહેવી છે તો જો તમે મને ના હોય તો મારું નામ છે પ્રિયશ પટેલ તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયસલ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર બેટા આજનો આ દિવસ અને આવનારી એક્ઝામના દિવસો એ તમારા દિવસો છે તમે આખું વર્ષ મહેનત કરી છે હે આપણા હાથમાં હંમેશા મહેનત હોય છે રિઝલ્ટ ક્યારેય આપણા હાથમાં નથી હોતું તમે એટલી મહેનત કરી છે કે રિઝલ્ટ કદાચ ગમે તે આવે તમને તમારા પર તો વિશ્વાસ છે કે તમે પૂરેપૂરું તમારું જી જાન લગાવીને મહેનત કરી છે હવે આ મહેનત તમારે એડે નથી જવા દેવાય આખા વર્ષને તમારે ત્રણ કલાકમાં બતાવવાના છે બની શકે પેપર અઘરું આવે બની શકે શરૂઆતના પ્રશ્નો અઘરા આવે તો જો અઘરી વસ્તુઓને જોઈને તમને સહેલી વસ્તુઓ પણ નહીં લખીને આવો માઇન્ડ બ્લેક કરીને આવશો તો એ વસ્તુ ત્યાં યોગ્ય નહીં ગણાય તમારા પેરેન્ટ્સે આખું વર્ષ તમારા માટે ભોગ આપ્યા છે ઘણા બધા ફેસ્ટિવલ એમણે પણ સેલિબ્રેટ નથી કર્યા ઘણી બધી ટૂર એમણે પણ સેલિબ્રેટ નથી કરી અને આજે એક્ઝામનો તહેવાર ચાલશે એમાં એમની પણ એક એક્ઝામ છે કહેવાય ને કે જ્યારે એક સ્ટુડન્ટ એક્ઝામ આપતો હોય તો એકલા વિદ્યાર્થીની એક્ઝામ નથી હોતી એમના પેરેન્ટ્સની પણ એક્ઝામ હોય છે ને અમારા જેવા ટીચર્સની પણ એક્ઝામ હોય છે તો અમે બધા પણ તમારી સાથે આ એક્ઝામમાં રહ્યા છીએ

ભગવાનને યાદ કરીને તમે જે મહેનત કરી છે એ સરસ રીતે લખવાનું છે અને પછી કદાચ રિઝલ્ટ ગમે તે આવે છે આ રિઝલ્ટ એ જીવનનું આખરી રિઝલ્ટ નથી જો રિઝલ્ટ બહુ સારું આવે છે તો આગળ આવનારા ઉચ્ચતર અભ્યાસની અંદર તમારે આ રિઝલ્ટને જાળવી રાખવાનું છે અને કદાચ કોઈ પણ કારણસરના લીધે રિઝલ્ટ ખરાબ પણ આવે છે આપણે એવું ઈચ્છતા જ નથી ખરાબ આવે પણ એક્સ વાય ઝેડ રિઝલ્ટના લીધે ખરાબ પણ આવે છે તો બેટા એમાં નિરાશ થવાની પણ કોઈ જરૂર નથી બરાબર આગળ ભગવાન તમને બહુ બધી તક આપવાનું છે પણ આ એક્ઝામમાં હજી પણ છેલ્લા પેપર સુધી એટલા જ દમથી લડવાનું છે ગુજસેટની અંદર પણ એટલા જ દમથી લડવાનું છે જેટલા દમથી તમે તમારા જીવનની અંદર લડી રહ્યા છો આ બહુ નાની ઘણી એક્ઝામ છે આવનાના ભવિષ્યમાં હજી પણ મોટી મોટી એક્ઝામ આવવાની છે તો વધારે તો નહીં કહું પણ બેટા યાદ રાખજો કે આખું વર્ષ તમે જે મહેનત કરી છે એ તમારે ત્રણ કલાકમાં બતાવવાની છે તો આ ત્રણ કલાક તમારી પાસેથી કોઈ ના છીનવવું જોઈએ પૂરેપૂરું મન શાંત રાખીને પૂરેપૂરા હોશમાં રહીને અઘરા પ્રશ્નો આવે તો ગભરાયા વગર જેટલું આવડે છે એટલું સરસ રીતે લખીને આવવાનું છે બાકી ભગવાન તમારી સાથે છે તમારા પેરેન્ટ્સની વિશિષ બ્લેસિંગ તમારી સાથે છે અમારા પણ વિશિષ અને બ્લેસિંગ તમારી સાથે છે સૌને આ એક્ઝામના તહેવાર માટે અમારે પૂરી ટીમ તરફથી બેસ્ટ ઓફ લક છે બહુ સરસ પેપર લખીને આવો ભગવાનની શુભકામનાઓ ભગવાનના બ્લેસિંગ્સ બધું જ અને અમારા સૌના બ્લેસિંગ્સ તમારી સાથે છે સારું રિઝલ્ટ લઈને આવો તો જાઓ એક્ઝામ ફોડીને આવવાની છે